એટલે બી સી અને ડી આ ત્રણ બિંદુમાંથી પસાર થાય એક વર્તુળ પણ દોરેલું છે એટલી વસ્તુ આપેલી છે એટલે કે આ વસ્તુને આપણે પક્ષ કહી શકીએ ને કરવાનું શું છે તો કે એમાંથી આ વર્તુળને પરસકો દોરો એટલે બી સી અને ડી પસાર થતું જે વર્તુળ છે એ વર્તુળને પરસકો દોરવાના છે કયા બિંદુમાંથી તો કે એ બિંદુમાંથી એકદમ ઈઝી રચના છે તો આપણે પક્ષ અને કૃત્યથી લખવાથી રચનાની શરૂઆત કરશું પરંતુ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલા જો તમે આ ચેનલ પર નવા હોવ અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાઈકન દબાવી દો જેથી નવા વિડિયોની નોટિફિકેશન તમને તાત્કાલિક મળી જાય ચાલો તો મિત્રો આપણે વિડિયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે પક્ષથી શરૂઆત કરીએ પક્ષમાં તો કે આ જે વસ્તુ આપી છે એ લખવાની થશે તો આપણે લખી નાખીએ AB બરાબર 6 સેમી BC બરાબર 8 સેમી

અને અને પસાર થતું વર્તુળ આપેલ છે ખ્યાલ આવે મિત્રો આ પક્ષમાં આપેલ છે પક્ષમાં શું લખવાનું તો કે જે વસ્તુ આપણે આપી હોય એ લખવાની

બિંદુ એ માંથી દોરવા તો આ થયું પક્ષ અને કૃત્ય એકદમ ઈઝી છે જે વસ્તુ આપી એ આપણે પક્ષમાં લખવાની જે દોરવાનું છે એ આપણે કૃત્યમાં લખવાનું થશે હવે આપણે જે પક્ષમાં આપીએ એ વસ્તુ જોતા હવે સૌથી પહેલા આમાં બાજુનું માપ મોટું કયું છે એ દોરવાનું આપણે કેટલું છે આઠ સેમી તો મિત્રો આ રચનામાં ખાસ એક ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે આની અંદર તમારે ડાબી બાજુ કોમ લેવું ઉપર ઉપર એક વર્તુળ આવશે વધારે જગ્યા હોવી જોઈએ તો આપણે અહીંયા સાઈડમાં છે આપણે આઠ સેમી છે એ સ્કેલની મદદથી લઈ લઈએ આઠ સેમી લેવાનું છે પેલા મિત્રો ચાલો નામ આપી દઈએ અને તો બીસી લઈ લીધું હવે આપણે બિંદુ પાસે ખૂણો દોરી લઈએ કારણ કે એ તો જ નામ આવ્યું જ નથી એ પાસે દોરવાનું થશે તો બી પાસે કેટલાનો ખૂણો છે નેવું નો તો નેવું નો ખૂણો દોરતા છે આપણે શીખી ગયા છીએ કોઈ પણ માપની એક ત્રિજ્યા લઈ લઈએ આપણે અને ચાપ લગાવી દઈએ

હવે આને જોડી દઈએ બિંદુ કઈ જગ્યાએ લેવાનું તો કે છ સેમી ત્રીજ્યા ઉપર લેવાનું તો આપણે પરિકરથી છ સેમી માપી લઈએ આ છ સેમી ત્રીજા થઈ ગયું ઓકે અને બી આગળ રાખી અને ઉપર આપણે ચાપ મારી દઈએ એટલે જ્યાં આવે ત્યાં આપણું છ સેમી થઈ ગયું કેટલા સેમી છ અને કદાચ પરિકર થી ના લ્યો સ્કેલ થી માપી લેશો તો પણ ચાલશે છ સેમી આપણે ટીક માર્ક કરવાનું ઓકે સ્કેલ થી તમે આ રીતે ડાયરેક્ટ માપી લેશો તો પણ ચાલશે એમાં માપમાં કોઈ મતલબ રહેતો નથી આ રીતે છ સેમી ઓકે મિત્રો થયું હવે આપણે એ અને સી ને જોડવાના છે ચાલો કોને જોડવાના છે એ અને સી કમ્પ્લીટ એ અને સી ને જોડી દીધા હવે શું કરવાનું છે તથા બીટી લંબ એસી આપેલો છે બી માંથી અહીંયા એસી પર આપણે લંબ દોરવાનો છે હવે લંબ દોરવા માટે મિત્રો આપણે તમને નવી રીત શીખવાડ્યું કે પેલા આપણે લંબ નહીં દોરશું પરંતુ પેલા વર્તુળ દોરી નાખશું એના પછી લંબ દોરવું આપણે એકદમ ઈઝી થઈ જશે તો આપણે સૌથી પેલા વર્તુળ દોર નાખીએ વર્તુળ અહીંયા બીસી વર્તુળ દોરવા માટે સૌથી પહેલા અહીંયા બીસી નો લંબી એટલે કે વચમાં આપણે અહીંયા કેન્દ્ર મેળવવાનું છે તો એના માટે બીસી નો આપણે લંબિભાજક દોરશું એટલે કે આ અડધા થી વધારે ત્રિજ્યા લઈ અને બંને અર્ધતલ માં ઉપર નીચે આપણે ચાપ લગાવશું બી ને કેન્દ્ર લઈને ફરી પાછું સી ને કેન્દ્ર લઈને ઘટે છે થોડું ચાપ તો ફરી પાછી આપણે દોરી દેશું ઓકે હવે જે આ ચાપ છે છેદા એને આપણે જોડી દઈએ એટલે છે આપણે મળી જશે આપણે નામ નામ આપી આપી દઈએ દઈએ એમ ઓકે હવે અહીંયા વર્તુળ દોરવાનું છે આપણે તો બી એમ જેટલી ત્રિજ્યા લેવાની અથવા બીસી જેટલી લ્યો તો ચાલે બે વસ્તુ એક જ છે બરાબર બી એમ જેટલી ત્રીજા લઈ અને આપણે એમને કેન્દ્ર ગણી અને વર્તુળ દોરવાનું છે જે સી માંથી પસાર થશે ચાલો મિત્રો આપણું આ વર્તુળ છે એ તૈયાર થઈ ગયું હવે આપણે બી અને સી તો મળી ગયા ડી બિંદુ છે જ્યાં છે ત્યાં નામ આપી દો ડી બિંદુ કયું બિંદુ ડી જો પહેલા લ્યો તો આપણે નક્કી નથી થતું તો આપણે લંબ દોરવા માટે ફારી અલગ પ્રોસેસ કરવી પડે એના કરતાં કરતા વર્તુળ દોરી નાખો તો લંબ છે ત્યાં જ આવશે મિત્રો અને આ કાટકોણ ત્રિકોણ છે ને એમાંથી વર્તુળ દોરશું એટલે ત્યાં જ ડી નામ આવશે ને અહીંયા જે દોરશું એ આપણે લંબ જ થશે એટલે બી ટી છે એ લંબ થઈ જશે રકમમાં ભલે પહેલા આપ્યું પણ આપણે વર્તુળ પેલા દોરશું તો રચના દોરવી એકદમ ઈઝી થઈ જાય તમે ઝડપથી દોરી શકશો એટલે આ લંબ પણ દોરાઈ ગયો એટલે બીડી લંબ એસી મુદ્દામાં સાત એવું હશે તો પેલા લખી નાખશું પરંતુ અહીંયા યાદ રાખવાનું વર્તુળ પેલા દોરશો તો ડી બિંદુ જ્યાં છેદ છે એસી ને યાદ આવશે ઓકે હવે આપણે શું કરવાનું તો કે એમાંથી આપણે પરસકો દોરવાનું તો એક પરસકો તો ઓલરેડી છે જ એબી આ લંબ છે અહીંયા એટલે પરસક થશે બીજો પરસકો એક આ બાજુ દોરવાનો થશે તો એના માટે એક આપણે અહીંયા વર્તુળ દોરવું પડશે એ વર્તુળ કઈ રીતે દોરશું તો કે એબી જેટલી ત્રિજ્યા લેવાની થશે કેટલી મિત્રો મોટું વર્તુળ થશે દેખાય છે મિત્રો એને કેન્દ્ર ગણી અને

આ છે એટલે તો પરસક જ છે એક પરસક તો એક જ માત્ર દોરવાનો તો તો આ રીતે દોરશો તો એકદમ ઈઝી થઈ જશે અલગ રીતે પણ બીજી રીતે રચના દોરી શકાય પરંતુ એ રીત એકદમ હાર્ડ પડી જાય આ એકદમ ઈઝી માં ઈઝી રીતે દોરવું હોય તો આ રીતે મિત્રો તમે દોરી શકો સૌથી પહેલા આપણે ત્રિકોણ જે આપ્યો તો એ દોર્યો એના પછી BC નો લંબ દ્વિભાજક દોરી અને M ને કેન્દ્ર ગણી એક વર્તુળ દોર્યું જ્યાં છેદુ ત્યાં D નામ આપી દીધું એટલે BD આપણે લંબ દોર્યો ત્યારબાદ આપણે એને કેન્દ્ર ગણી એ બી જેટલી ત્રિજ્યા લઈ એક વર્તુળ દોર્યું જે પેલા વર્તુળને ઈ બિંદુમાં છેદે પછી એ ઈ જોડી દીધું એટલે આપણા જે એ ઈ અને એ બી બે પરસકો બની ગયા તો આ આપડી પરસકો દોરવાના હતા એ બિંદુમાંથી એ દોરાય ચાલો હવે આપણે રચનાના મુદ્દા લખશું તો પેલો મુદ્દો કયો લખશું તો કે જે આપણે ત્રિકોણ દોર્યો એનો મુદ્દો લખશું તો એ મુદ્દો એમનો લખી નાખશું આ પેલા આપણે તો કે બીસી પર લંબ દોરો એ લખી નાખીએ અથવા આ લંબ નું પેલા જો વર્ણન કરવું હોય તો કરી શકાય પછી વર્ણન કરો તો પણ ચાલે એમાં કશું ફેર પડશે નહીં તો આપણે જે દોર્યું એ જ લખી નાખીએ બીસી ના લંબિભાજકની રચના કરી જે છેદે છે ચાલો એ લખી નાખ્યું એમ બિંદુમાં છેદે એના પછી આપણે એમને કેન્દ્ર ગણું ત્રિજ્યા કેટલી લીધી હતી બી એમ તો બી એમ જેટલી ત્રીજિયા લઈ એમને કેન્દ્ર ગણી વર્તુળની રચના કરી એ મુદ્દો લખી નાખીએ डीएम જેટલી ત્રિજ્યા લઈ એમને કેન્દ્ર ગણી વર્તુળની રચના કરી જે એસી

હવે આપણે વર્તુળ દોરવાનું છે આ મોટું વર્તુળ દોર્યું રીતે કે કેન્દ્ર કોને લીધું તો એને ત્રિજ્યા કેટલી લીધી હતી એબી તો એબી જેટલી ત્રિજ્યા લઈ એને કેન્દ્ર ગણી વર્તુળની રચના કરી જે પહેલા વર્તુળને ઈ બિંદુમાં છેદે છે એ લખી નાખીએ એબી જેટલી ત્રિજ્યા લઈ એને કેન્દ્ર ગણી વર્તુળની રચના કરી છેદે છે ઓકે એના પાસે શું કઈ તું આપણે તો કે એ ઈ કિરણ દોર ઋતુ છે દોર્યું દો આપણે તો એ લખી નાખીએ કિરણ એ ઈ

એકદમ ઈઝી છે જે તમે દોરતા કે એ જ તમારે લખવાનું છે તમારા જેવા બીજા વિદ્યાર્થી મિત્રો જે દસમામાં ભણતા હોય એને પણ આ રચના આવડી જાય એટલે વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં અને હજી સુધી જો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો બે લાયકોન નો વિડીયો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રચના સાથે ધન્યવાદ